હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે એડવાન્સ મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં તમારે જે બીજું ચેપ્ટર છે તેનો દાખલો 2020માં જે પૂછવામાં આવ્યો હતો આજે આપણે તેનું સોલ્યુશન કરાવવાના છીએ. તો સૌપ્રથમ આપણે તે દાખલાની રકમ જોઈએ, ત્યારબાદ તેનું સોલ્યુશન કરાવીએ. તો આપણને અહીં રકમ આપેલી છે કે ઓનિડા કંપની વોશિંગ મશીનનું ઉત્પાદન કરી તેને બજારમાં મૂકવા માંગે છે. તેને બજારમાં વિશ્લેષણ કરવામાં આવતા વેચાણ અંગે નીચેના તારણો મળે છે. તો સૌપ્રથમ વાર્ષિક રોકાણ આપેલું છે અને તેની સંભાવના આપેલી છે કે જો વાર્ષિક રોકાણ 9000 એકમનું થાય તો તેની સંભાવના 30% છે. ત્યાર પછી વાર્ષિક રોકાણ 8000 એકમોનું થાય તેની સંભાવના 40% છે અને વાર્ષિક રોકાણ 7000 એકમોનું થાય તેની સંભાવના 30% છે. તો વાર્ષિક રોકાણ કેટલા એકમોનું થશે તે આપેલું છે અને તેની સંભાવના કેટલા ટકા છે તે આપણને આપેલું છે. ત્યાર પછી આપણને કહેવામાં આવેલું છે કે કંપની પાસે બે વિકલ્પ છે. પહેલો કે મર્યાદિત ધોરણે ઉત્પાદન કરવું અને બીજો કે પૂર્ણ ક્ષમતાએ ઉત્પાદન કરવું. ત્યાર પછી આપણને કહેવામાં આવેલું છે કે જો મર્યાદિત ધોરણે ઉત્પાદન કરવામાં આવે તો એકમ દીઠ ચલિત પડતર 45000 થશે અને વાર્ષિક સ્થિર ખર્ચા 60 લાખના થશે. એટલે કે મર્યાદિત ધોરણે જો કંપની ઉત્પાદન કરશે તો તે ચલિત પડતર 42000ની થશે અને સ્થિર ખર્ચા 60 લાખના થશે. ત્યાર પછી જો કંપનીમાં પૂર્ણ ક્ષમતાએ ઉત્પાદન કરવામાં આવે તો એકમ દીઠ ચલિત પડતર 39000 થશે અને વાર્ષિક સ્થિર ખર્ચા 2 કરોડ અને 70 લાખના થશે. એટલે કે જ્યારે મર્યાદિત ધોરણે ઉત્પાદન કરવામાં આવે ત્યારે તેની ચલિત પડતર 42000 થશે અને સ્થિર ખર્ચા 60 લાખના. પરંતુ જ્યારે પૂર્ણ ક્ષમતાએ ઉત્પાદન કરવામાં આવે ત્યારે ચલિત પડતર 39000 થશે અને સ્થિર ખર્ચા 2 કરોડ 70 લાખના થશે. અને જો એકમ દીઠ વેચાણ કિંમત 45000, એટલે કે જો આપણે એકમ દીઠ વેચાણ કિંમત 45000 રાખી શકાય તો કંપનીએ પૂર્ણ ક્ષમતાની કક્ષાએ ઉત્પાદન કરવું જોઈએ કે મર્યાદિત ધોરણે ઉત્પાદન કરવું જોઈએ તે આપણે જણાવવાનું છે. કયા ધોરણે આપણે ઉત્પાદન કરીશું કે જેથી આપણને મહત્તમ નફો પ્રાપ્ત થાય તે આપણે જણાવવાનું છે. તો ચાલો આની ગણતરી કરીએ. તો આ દાખલો થોડોક અલગ છે. અત્યાર સુધી આપણે જે દાખલાની ગણતરી કરી તે બધા દાખલા કરતાં આ દાખલો અલગ છે. 2017થી લઈ 2022 સુધીમાં ફક્ત એક જ વખત પૂછવામાં આવેલો છે આ દાખલો 2020માં. તો આ દાખલો સાવ અલગ છે. તો ચાલો આપણે જોઈએ. સૌ પ્રથમ આપણે ઓનેડા કંપનીના ચોપડામાં જરૂરી ગણતરી કરીશું. તો પહેલો પોઈન્ટ કે મર્યાદિત ધોરણે ઉત્પાદન કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ આપણે એકમ દીઠ ફાળાની ગણતરી કરીશું. તો એકમ દીઠ ફાળો બરાબર વેચાણ કિંમત માઇનસ ચલિત પડતર, એટલે કે આપણને વેચાણ કિંમત આપેલી છે દાખલામાં અને ચલિત પડતર પણ આપેલી છે મર્યાદિત ધોરણની. તો આપણને કીધું છે કે મર્યાદિત ધોરણે ઉત્પાદન કરવામાં આવે ત્યારે તેની ચલિત પડતર 42000ની છે અને વેચાણ કિંમત આપણને 45000 છે. તો સૌ પ્રથમ વેચાણ કિંમત 45000 આવશે અને ચલિત પડતર 42000. તો 45000 માઇનસ 42000 તો 3000 આપણને મળશે એકમ દીઠ ફાળો. તો સૌ પ્રથમ જો આપણે મર્યાદિત ધોરણે ઉત્પાદન કરીશું તો આપણને કેટલો નફો પ્રાપ્ત થશે તેની આપણે ગણતરી કરીએ છીએ. ત્યાર પછી આપણે પૂર્ણ ક્ષમતાની કક્ષાએ કેટલો નફો પ્રાપ્ત થાય તેની ગણતરી કરીશું. તો એકમ દીઠ ફાળાની ગણતરી કર્યા પછી આપણે નફાની ગણતરી કરીશું. તો સૌ પ્રથમ આપણને જે વાર્ષિક રોકાણ આપેલું છે દાખલામાં, એટલે કે એકમો આપેલા છે જે 9000 એકમો, 8000 એકમો, 7000 એકમો, તો તે સૌ પ્રથમ આપણે લખીશું. ત્યાર પછી આપણે જે ફાળાની ગણતરી કરી આપણને જે એકમ દીઠ ફાળો 3000નો પ્રાપ્ત થયો તો તે લખીશું 3000. તો એકમો સાથે ફાળાનો ગુણાકાર કરીશું તો આપણને કુલ ફાળો મળશે. તો 9000 એકમો × 3000 ફાળો તો 2 કરોડ 70 લાખ મળશે કુલ ફાળો.
તેવી જ રીતે 8000 એકમો ગુણ્યા 3000 ફાળો તો આપણને 2,40,00,000 મળશે, અને 7000 એકમો ગુણ્યા 3000 ફાળો તો આપણને 2,10,00,000 મળશે કુલ ફાળો. ત્યાર પછી આપણને જે સ્થિર ખર્ચ આપેલા છે મર્યાદિત ધોરણે તે વાત કરીશું. તો મર્યાદિત ધોરણે સ્થિર ખર્ચ આપણને આપેલા છે 60,00,000, તો તે આપણે વાત કરીશું. 60,00,000 દરેકમાં આવશે. કુલ ફાળામાંથી સ્થિર ખર્ચ વાત કરીશું તો આપણને નફો મળશે. તો 9,000 એકમો માટે આપણને નફો મળશે 2,10,00,000. 8,000 એકમો માટે આપણને નફો મળશે 1,80,00,000. અને 7,000 એકમો માટે નફો મળશે 1,50,00,000. ત્યાર પછી આપણે અપેક્ષિત નફાની ગણતરી કરીશું મર્યાદિત ધોરણ ઉત્પાદન કરવા માટે. તો અપેક્ષિત નફાની ગણતરી કરવા માટે આપણે સૌપ્રથમ વેચાણના એકમો જે આપેલા છે 9,000 એકમો, 8,000 એકમો અને 7,000, તો તે લખી દઈશું. ત્યારબાદ આપણને તેની સંભાવના આપેલી છે કે વાર્ષિક રોકાણ 9,000 એકમો થવાની સંભાવના 30%, 8,000 એકમો થવાની સંભાવના 40% છે અને 7,000 એકમો થવાની સંભાવના 30% છે. તો અહીં આપણને સંભાવના ટકાવારીમાં આપેલી છે. તો આ ટકાવારી દૂર કરવા માટે આપણે 30%/100 કરીશું તો આપણને 9,000 એકમો માટેની સંભાવના 0.30 મળશે. તેવી જ રીતે 8,000 એકમો માટે આપણે 40% આપેલી છે સંભાવના, તો 40%/100 કરીશું તો 0.40 મળશે. અને તેવી જ રીતે 7,000 એકમો માટે 30%/100 કરીશું તો આપણને 0.30 મળશે. ત્યાર પછી આપણે જે નફો આપણને પ્રાપ્ત થયો કુલ ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ કરતાં, તો તે આપણે અહીં લખીશું કે 2,10,00,000, 1,80,00,000 અને 1,50,00,000. તો તે નફો અહીં લખીશું. તો સંભાવના સાથે આપણે નફાનો ગુણાકાર કરીશું તો આપણને અપેક્ષિત નફો મળશે, એટલે કે 0.30 × 2,10,00,000 અથવા તો 2,10,00,000 × 0.30, તો આપણને 63,00,000 મળશે અપેક્ષિત નફો 9,000 એકમો માટેનો. તેવી જ રીતે 8,000 એકમો માટેનો આપણને 72,00,000 મળશે અપેક્ષિત નફો, અને 7,000 એકમો માટે 45,00,000 મળશે અપેક્ષિત નફો. આ ત્રણેયનો ટોટલ કરીશું તો આપણને કુલ અપેક્ષિત નફો 1,80,00,000 મળશે. તો આ થઈ મર્યાદિત ધોરણે જ્યારે ઉત્પાદન કરવામાં આવે ત્યારે આપણને અપેક્ષિત નફો 1,80,00,000 પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે હવે જો પૂર્ણ ક્ષમતા ઉત્પાદન કરવામાં આવે ત્યારે આપણને કેટલો નફો પ્રાપ્ત થાય છે તે આપણે ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ પૂર્ણ ક્ષમતાની કક્ષાએ એકમ દીઠ ફાળો તો વેચાણ કિંમત માઇનસ ચલિત પડતર. તો પૂર્ણ ક્ષમતાએ ઉત્પાદન માટેની વેચાણ કિંમત તો સરખી જ આવશે 45,000 બંને માટે. ત્યાર પછી ચલિત પડતર, તો પૂર્ણ ક્ષમતાએ આપણને ચલિત પડતર 39,000 આપેલી છે, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો 45,000 માઇનસ 39,000, તો આપણને 6,000 મળશે એકમ દીઠ ફાળો. ત્યાર પછી સેમ આપણે જેમ પ્રથમ આપણે મર્યાદિત ધોરણ માટે જેમ ગણતરી કરી નફાની, તેવી રીતે પૂર્ણ ક્ષમતા માટે આપણે નફાની ગણતરી કરીશું. સૌપ્રથમ એકમો લખીશું 9,000 એકમ, 8,000 અને 7,000. ત્યાર પછી જે ફાળો આપણને પ્રાપ્ત થયો એકમ દીઠ 6,000, તો તે આપણે લખીશું. ત્યાર પછી એકમો ગુણ્યા ફાળો, તો આપણને કુલ ફાળો મળશે, એટલે કે 9,000 એકમ ગુણ્યા ફાળો 6,000, તો આપણને 5,40,00,000 મળશે. તેવી જ રીતે 4,80,00,000 અને 4,20,00,000 મળશે. ત્યાર પછી આપણે તેમાંથી સ્થિર ખર્ચા બાદ કરીશું તો આપણને નફો મળશે. તો પૂર્ણ ક્ષમતાની કક્ષાએ આપણને સ્થિર ખર્ચા આપેલા છે 2,70,00,000, તો તે આપણે લખીશું 2,70,00,000 દરેકમાં. ત્યાર પછી કુલ ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ કરીશું તો નફો મળશે 2,70,00,000, 2,10,00,000 અને 1,50,00,000. ત્યાર પછી આપણે અપેક્ષિત નફાની ગણતરી કરીશું. તો વેચાણના એકમો સૌપ્રથમ આપણે લખીશું 9,000 એકમો, 8,000 એકમો, 7,000. તો સંભાવના જેમ આપણે ઉપર ગણતરી કરી તેવી જ રીતે આવશે 0.30, 0.40 અને 0.30. ત્યાર પછી જે નફો આપણને પ્રાપ્ત થયો કુલ ફાળામાંથી સ્થિર ખર્ચા બાદ કરતાં, તો તે આપણે લખીશું 2,70,00,000, 2,10,00,000 અને 1,50,00,000. તો સંભાવના ગુણ્યા નફો, તો આપણને અપેક્ષિત નફો મળશે 81,00,000, 84,00,000 અને 45,00,000. તો આપણને કુલ અપેક્ષિત મૂલ્ય આ ત્રણેયનું ટોટલ કરીશું તો કુલ અપેક્ષિત મૂલ્ય આપણને 2,10,00,000 મળશે. તો આપણે જોવાનું છે કે મર્યાદિત ધોરણે આપણને કુલ અપેક્ષિત મૂલ્ય કેટલું પ્રાપ્ત થાય છે 1,80,00,000, અને પૂર્ણ ક્ષમતાની કક્ષાએ ઉત્પાદન કરીએ તો આપણને કુલ અપેક્ષિત મૂલ્ય
એટલે કે કુલ અપેક્ષિત નફો આપણને કેટલો પ્રાપ્ત થાય છે, તો 2,10,00,000 એટલે કે આ જો પૂર્ણ ક્ષમતાએ ઉત્પાદન કરવામાં આવે ત્યારે આપણને કુલ અપેક્ષિત મૂલ્ય વધારે પ્રાપ્ત થાય છે 2,10,00,000, અને જ્યારે મર્યાદિત ધોરણે ઉત્પાદન કરીએ તો ફક્ત 1,80,00,000નું અપેક્ષિત નફો પ્રાપ્ત થાય છે, જ્યારે આ 2,10,00,000 વધારે છે કુલ અપેક્ષિત નફો. તો આપણે નિર્ણય આપવાનો લાસ્ટમાં કે જો પૂર્ણ ક્ષમતાએ ઉત્પાદન કરવામાં આવે તો આપણને મહત્તમ નફો પ્રાપ્ત થઈ શકે છે, એટલે આપણે પૂર્ણ ક્ષમતાની કક્ષાએ ઉત્પાદન કરવું જોઈએ, આ નિર્ણય આપવાનો લાસ્ટમાં. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. સાવ સહેલો દાખલો છે. સૌ પ્રથમ તો આપણે એકમ દીઠ ફાળો શોધવાનો મર્યાદિત ધોરણે અને પૂર્ણ ક્ષમતાએ. ત્યાર પછી આપણે નફાની ગણતરી કરવાની. તો નફાની ગણતરી કરવા માટે એકમો સાથે ફાળાનો ગુણાકાર કરીશું તો કુલ ફાળો મળશે, તેમાંથી સ્થિર ખર્ચ બાદ કરશું તો આપણને નફો મળશે. ત્યાર પછી અપેક્ષિત નફાની ગણતરી કરવાની, સંભાવના સાથે ગુણાકાર કરીશું જે આપણે નફો ગણતરી કરી તેનો, તો આપણને અપેક્ષિત નફો પ્રાપ્ત થશે. તો આ રીતે બંનેમાં ગણતરી કરવાની હતી, બંને માટે સરખી જ છે ગણતરી. ફક્ત આપણે એ જોવાનું કે આપણને મર્યાદિત ધોરણે ઉત્પાદન કરીએ તો અપેક્ષિત નફો વધારે પ્રાપ્ત થાય છે, કે પૂર્ણ ક્ષમતાએ ઉત્પાદન કરીએ તો કુલ અપેક્ષિત નફો વધારે પ્રાપ્ત થાય તે આપણે જોવાનું છે.